vidhiyate tadasya harati pragnam vayur nabhi va basi. હવે અહીંયા દાખલો આપે છે, ઉદાહરણ આપે છે કે જળમાં જેમ વાયુ નાવને ચલાવે છે, નાવ કેનાથી ચાલે, ચાલે છે પાણીમાં, પણ આધાર કોનો ચાલવાનો? હવાનો. બરાબર, એનો ચાલવાનો આધાર કોણ? વાયુ. ને ચાલે કેમાં? પાણીમાં. એ જ રીતે હર લેતે જલ મેં વાયુ જૈસે નાવ કો હર લેતે હૈ વૈસે હિ વિષયો મેં વિરચિત હુઈ ઇન્દ્રિયો કે બીચ મેં જિસ ઇન્દ્રિય કા અનુકરણ મન કરતા હૈ વહ એક હી ઇન્દ્રિય ઇસકી પ્રજ્ઞા કો હર લેતી હૈ. એટલે કે જેમ વાયુ કંટ્રોલ કરે છે નાવનો, પાણી પર ચાલનારી નાવનો, એમ વિષયો, આપણું આકર્ષણ, આપણી આસક્તિઓ એ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરી લે છે. વાયુ જેમ નાવડી ઉપર કંટ્રોલ કરે છે, એમ વિષયો ને વિષયોનું આકર્ષણ ઇન્દ્રિયો ઉપર હાવી થઈ જાય છે અને ઇન્દ્રિય એની ગુલામ બની જાય છે. તસ્માધસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વશઃ ઇન્દ્રાણી ઇન્દ્રિયાર્થે ભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ઇસલિયે હે મહાબાહો, જિસ પુરુષ કી ઇન્દ્રિયા સબ પ્રકાર ઇન્દ્રિયો કે વિષયો કે વશ મે કી હુઈ હોતી હૈ ઉસકી બુદ્ધિ સ્થિર હોતી હૈ. પાછી એ જ વાત એને દાખલા સહિત કહી કે જેમ હવા નાવને કંટ્રોલ કરે છે, એમ આપણા વિષયો, આસપાસના વિષયો ઇન્દ્રિયો ઉપર હાવી થઈ જાય છે. તો આ શા માટે એવો દાખલો આપ્યો કે એવી રીતે તું જાગૃત રહેજે કે ઇન્દ્રિય ઉપર જે વિષય હાવી થઈ જાય છે એ વિષય એવો હાવી ન થઈ જાય અને નહીં થાય તો તું સ્થિર રહીશ, તો સ્થિરતા તારી અંદર આવશે. અને જેવો તું ગયો, વિચલિત થઈ ગયો, ભાગવા માંડો, દોડવા માંડો, કાં મેળવવા માટે કાં બચાવવા માટે, તો ખતમ થઈ ગયો. યા નિશા સર્વભૂતાનામ તસ્યા જાગૃતિ સંયમી યશ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. સબ પ્રાણીઓ કે લીએ જો આકર્ષણ હૈ ઉસમે સંયમી પુરુષ જાગતા હૈ. યા નિશા સર્વ ભૂતાનામ, એટલે કે આ જગતના જેટલા ભૂતો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, જે છે જેના પદાર્થો છે, એ પદાર્થમાં જે અજ્ઞાની, હે, અજ્ઞાની માટે ઈ શું છે? અજ્ઞાની માટે એ મેળવવાની વસ્તુ છે, એ જ્ઞાની માટે કઈ નથી, એની પાછળ પાગલ નથી. પાગલ નથી એનો મતલબ એમને એમ નથી કે એને જરૂરત નથી, સમજી લેજો બરાબર. જરૂરત છે, પણ જેટલી જરૂરત છે એટલું એ ઉપયોગમાં લાવે છે અને એટલું જ એ મેળવવાની. હા, પણ અજ્ઞાની શું છે? લાવ 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 લાવ, બચાવ 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 બચાવ. અને જ્ઞાની જેટલું જરૂરી છે, લાવ. વાત પતી ગઈ, સમજાય છે ને વાત? શું કહેવા માંગે છે? ઓર એટલે અહીંયા એમ કહે છે કે જ્ઞાની જ્યારે દુનિયા સૂઈ જાય છે, કેમાં સૂઈ જાય છે? આસક્તિની પાછળ પાગલ બની જાય છે, એટલે સૂઈ જાય છે. અહીંયા એ રીત નિંદ્રા કહે છે એને. યા નિશા સર્વભૂતાના તસ્યા જાગૃતિ સંયમી યશ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એટલે કે અહીંયા મુનિ કેને કહીએ છે? મુનિ કેને કહેવાય? મુનિ એને કહેવાય કે જે વિષયોની અંદર જાગૃત રહે છે, એનું નામ મુનિ. ને જે વિષયોની અંદર પાગલ થઈ જાય છે એનું નામ અજ્ઞાની. સમજાઈ ગયું? મુનિની વ્યાખ્યા આપી કે અહીંયા મુનિ કોને કહેવાય. આપુર્ય માણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપહ પ્રવિશંતિ યદ્વત
तद्वत् कामा यम प्रवश्यन्ति सर्वे ससंति सशांति माप्नोति न काम कामी। जैसे सब ओर से परिपूर्ण अचल प्रतिष्ठा वाले समुद्र में अनेक नदियां का जल समा जाता है, वैसे ही जिस पुरुष के प्रति कामनाओं के विषय उसमें समा जाते हैं वह पुरुष शांति प्राप्त करता है, न कि भोगों की कामना करने वाला पुरुष बनता है। अटले एज ने एज वात वारा घड़ीए फरी थी बतावे छे के जेम समुद्र बीजो दाखलो आपो के समुद्रनी अंदर बधा नदी बधी नदीओ आवीने समाई जाय छे, बराबर छे, अने छता धीर अने गंभीर छे, बधु एनामां छे छता धीर गंभीर छे, बराबर ने। तो समुद्र केवो छे, बधु एनी अंदर बधी नदी नुं पाणी आवे ने छता धीर गंभीर छे। एज रीते तारे पण एवा धीर गंभीर बनवानुं छे, बधा विषयोनी वचमां रहीने, બધા વિષયો તને બધું દેખાવાનું છે, સારું સારું ખરાબ ખરાબ, તને બધું તારી ઇન્દ્રિયોને જે જે પસંદ છે ના પસંદ છે બધું એની વચ્ચે તારે રહેવાનું છે, અને છતાં સ્થિર રહેવાનું છે। તું સ્થિર રહ્યો તો સુખ અને શાંતિ તારી અંદર પ્રગટ થશે, અને અસ્થિર રહ્યો તો વિચલિતતા અને પરેશાની ને હેરાનગતિનો પાર નહીં રહે। એવી રીતે એ ચેતવણી હરે।